તપાસ સાથે જ સુરતના સલાવતપુરામાં કિન્નરની હત્યા મામલે આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે આરોપી કિશન જેઠવાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી કિશન અને મૃતક કિન્નર સજના કુંવર વચ્ચે પ્રેમ સંબંધ હતા. વર્ષ 2016માં સોશિયલ મીડિયાના માધ્યમથી આ બંને સંપર્કમાં આવ્યા, પરંતુ હવે કિશન સજના કુંવર સાથે રહેવા માંગતો ન હતો અને જેને લઈને ઉશ્કેરાઈને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે ચપ્પુ સહિતના પુરાવા કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીનું લોકેશન મળી આવ્યું કે કઈ જગ્યાએ તે છુપાયેલો છે એ બાબતને ધ્યાને લઈ અને પોલીસે તરત ત્યાં જઈ અને એની ધરપકડ કરી છે. અત્યારે આરોપીનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે, પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો હતો, ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યમાં વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પોન્ઝી સ્કીમનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ છે. બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસ પર સીઆઈડીની જુદી જુદી ટીમોએ દરોડા પાડ્યા. હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુર, વડોદરામાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન કમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા. આ સાથે જ બે બેંકના એકાઉન્ટ મળી આવ્યા, જેમાં એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા. આ કંપનીએ પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6000 કરોડનું કૌભાંડ આચર્યું. સીઆઈડીની તવાઈ બાદ બીઝેડ ગ્રુપનો સીઈઓ અને સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા છે. બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓફિસો ખોલીને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવામાં આવ્યું. કંપની દ્વારા રોકાણકારોને માસિક 5% થી લઈને 35% સુધી વળતરની લોભામણી જાહેરાતથી લલચાવવામાં આવતા હતા. ગુજરાત, રાજસ્થાનમાં ઓફિસ ખોલી લોકોને છેતરતા હતા. મહત્વનું છે કે કૌભાંડીઓ લોકસભા ચૂંટણી 2024માં સાબરકાંઠા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી, જોકે બાદમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે રેલો આવતા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, પરંતુ ફરી એકવાર લોભિયા હોય ત્યાં તુતારા ભૂખ્યા ન મરે તે કહેવત સાચી પડી છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ ભવનાથ ક્ષેત્રમાં એક બાદ એક મુદ્દાને લઈને સાધુઓ આમને સામને થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો, જેના જૂના અખાડાના અને ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ ભવનાથના કાયમી મહંત બનવા માટે સાધુ સંતો 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે આ પત્રને લઈને હરિગીરી બાપુ જૂનાગઢ SPને મળ્યા હતા, તપાસની માંગ કરી હતી. હરિગીરી બાપુએ કહ્યું કે મારી સાઇન કરેલો પત્ર સાધુ સમાજને આપું છું, ગિરનારના વિકાસ માટે જ્યાં જરૂર પડે ત્યાં પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મારી સાઇન કરેલો કોરો પત્ર ક્યાંથી ગયો તે તપાસનો વિષય છે. ગઈકાલે કલેક્ટરને મળી આ બાબતે રજૂઆત કરી હતી. આજે SPને રજૂઆત કરી તપાસની માંગ કરી છે. હરિગીરી બાપુ સાથે ઇન્દ્ર ભારતી, પ્રેમગીરી, મહેન્દ્રગીરી સહિતના રજૂઆતમાં જોડાયા હતા. નગરપાલિકાની સામાન્ય સભા કંઈક આ રીતે ઉગ્ર બની. પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને શહેરના વિકાસ માટે ભેગા થયેલા નેતાઓ આ રીતે સમયની બરબાદી કરવા લાગ્યા. દ્રશ્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના છે, જ્યાં વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાની એજન્ડા કોપીને ફાડીને હવામાં ઉછાળી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ લગાવ્યો કે સત્તાધીશો મનફાવે એ રીતે આડેધડ કામોને મંજૂરી આપી રહ્યા છે. સત્તા પક્ષે બહુમતીના જોરે 86 કામોને મંજૂરી આપતા વિપક્ષ દ્વારા એજન્ડા કોપી ફાડીને નગરપાલિકા ચોર છે જેવા સૂત્રો કર્યા. વિપક્ષને સાંભળ્યા વિના દર વખતની જેમ આ વખતે પણ ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાયાનો આરોપ લગાવ્યો. વિપક્ષે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી. બીજી તરફ પાલિકા બીઝેડ ગ્રુપ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી સામે આવી છે. સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં 6 લોકોની ધરપકડ કરી છે. વૈભવી કારો પણ જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે મયુર દરજી, વિશાલ ઝાલા, ગણપત સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિતની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે. વધુ માહિતી મેળવીશું. નવીન અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. નવીન, જે રીતે અહીંયા માહિતી આવી રહી છે કે સીઆઈડી ક્રાઇમની જે તપાસ સામે આવી છે અને તમામ લોકોની જે ધરપકડ કરવામાં આવી હોવાની વિગત છે, વધુ અપડેટ શું?
હેતવી, જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે સીઆઈડી ક્રાઇમે આ કેસની અંદર વધુ 5 લોકોની ધરપકડ કરી છે, જોકે મયુર દરજી જે એજન્ટ હતો તેની ધરપકડ તો ગઈકાલે કરી લેવામાં આવી છે. તે સિવાય બીજા 5 આરોપી જેમાં છે ગણપત, સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિત દિલીપભાઈ, વિશાલસિંહ ઝાલા, એટલે કુલ 5 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. અને સાથોસાથ આ કેસની અંદર જે પણ આરોપીઓની પાસે વૈભવી કાર છે અલગ અલગ, તે કાર કબજે કરવા માટે સીઆઈડી ટીમ રવાના થઈ ગઈ છે. એટલે કહી શકાય કે જેટલી પણ ઇસ્કા કૌભાંડથી જેટલા પણ એ લોકો રૂપિયા ભેગા કર્યા છે અને રૂપિયાથી જે પણ પ્રોપર્ટી બનાવી છે, કારણ કે અત્યારે મયુર દરજીએ પોતાની ઓફિસ લીધી, પોતાનું મકાન બનાવી રહ્યો છે, એવી રીતે અલગ અલગ એજન્ટો જે તે પોતાનો વસાવ્યો છે તે તમામ રૂપિયાથી, એ રૂપિયાના જે પણ મુદ્દા માલ છે તે રિકવર કરવા માટે સીઆઈડીની ટીમ જે છે તે અત્યારે કામગીરી કરી રહી છે. બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. સીઆઈડી ક્રાઇમે મયુર દરજે, વિશાલ ઝાલા, ગણપત, સંજય પરમાર અને રણવીર મકવાણા સાથે અંકિતની પણ ધરપકડ કરી લીધી છે અને આ તમામ મામલે તપાસ વધુ થઈ રહી છે. કેટલાક વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે. જૂનાગઢમાં ગાદી વિવાદ વકરી રહ્યો છે. હરગીરી અને પ્રેમગીરી સામે ફરિયાદ કરવા અરજી થઈ છે. નાના પીર બાબાએ અરજી કરી છે. અનાધિકૃત રીતે કબજો લેવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ ધાક ધમકી આપવા, અપશબ્દો બોલવા અંગેની પણ ફરિયાદ દાખલ કરાઈ છે. હરગીરી અને પ્રેમગીરી બંને સામે એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. અરજી કરતા હરગીરીએ ધાક ધમકી આપી પ્રેમગીરીને મહંત બનાવ્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરગીરી બાપુએ પ્રેમગીરી બાપુને અમારી મંજૂરી વગર, અમારા બાપુની કોઈ સહમતિ વગર, ગુરુ શિષ્યની પરંપરાની વિરુદ્ધ જઈને જે એને આ કૃત્ય કર્યું છે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. સાથે અમે જો સરકાર પાસે ન્યાય માગવા આવ્યા છીએ. આ જગ્યા પીર બાવા, નાના પીર બાવા અને મોટા પીર બાવાની છે, માલિકીની છે, જાહેર આ ટ્રસ્ટની નથી, નથી અખાડાની. પ્રેમગીરી બાપુની ચાદર વિધિ થઈ છે તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મને ક્યાંય તેને વચ્ચે લીધો નથી. જે હું અંબાજી મંદિર દત્ત શિખર અને નીલકંઠ મંદિરનો મહંત તરીકે અને ટ્રસ્ટી છું, જેનો વહીવટ બધો મારે કરવાનો હોય છે. એમ કે હરેગીરી બાપુએ અને પ્રેમગીરી બાપુએ જે કૃત્ય કર્યું છે તે ગેરકાયદેસર છે, જેની અમે ફરિયાદ કરવા અત્યારે આવ્યા છીએ. અમદાવાદના જાસપુર વિસ્તારમાંથી દારૂનું ગોડાઉન પકડી પાડવામાં આવ્યું છે. સાંતેજ પોલીસ અને અમદાવાદ પીસીબીના સંયુક્ત ઓપરેશનથી દારૂનું ગોડાઉન પકડાયું છે. બંસી મારવાડી ગોડાઉન રાખી દારૂનો વેપલો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. પીસીબી અગાઉ સોલા અને એરપોર્ટ વિસ્તારમાંથી દારૂ ભરેલ રિક્ષા પકડી તપાસ કરતા દારૂના ગોડાઉન સુધી પહોંચી હતી. સાંતેજ પોલીસ અને પીસીબીનું આ સંયુક્ત ઓપરેશન સામે આવ્યું, જેમાં આખે આખું દારૂનું ગોડાઉન પકડી પાડવામાં આવ્યું છે. આરોપી ગોડાઉન રાખી દારૂનો વેપલો કરતો હોવાનું સામે આવ્યું છે. બંસી મારવાડી ગોડાઉન રાખી દારૂનો વેપલો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. પીસીબી અગાઉ સોલા અને એરપોર્ટ વિસ્તારમાંથી પણ દારૂ ભરેલ રિક્ષા પકડી વધુ તપાસ કરતા દારૂના ગોડાઉન સુધી તે પહોંચી હતી. અમદાવાદમાં વધુ એક સગીરા સાથે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં પાડોશી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રસોઈના બહાને સગીરાને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી છે. 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની બદનામી પણ કરી હતી. સાથોસાથ કોઈને જાણ કરીશ તો સગીરા અને તેની બહેનને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી સગીરા ડરી ગઈ. સાબરમતી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. તારીખ 13/7/2024 રોજ આ કામનો આરોપી દેવ ભાવસાર, જે બંને એકબીજાના પડોશી છે, બંને વચ્ચે એક સારા સંબંધો હતા. ફરિયાદીની સગીરી દીકરી ઘરે હતી ત્યારે એને પોતાના ઘરે ભાત વઘારવાનું કહીને ઘરે બોલાવી તેની એકલતાનો લાભ લીધો. તેના ઘરના બેડ ઉપર લઈ ગયા અને તેના સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું, જેની સામે ગઈકાલે આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામના આરોપી દેવને પકડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સુરત શહેરના નવા વિસ્તારોને હવે ખાડી પૂરનો નહીં કરવો પડે સામનો. પૂરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મનપાએ તૈયાર કર્યો છે એક ખાસ એક્શન પ્લાન. 4 વિસ્તારો માટે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સુરત મનપા સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કની પાછળ 48 કરોડનો ખર્ચ કરશે. શહેરમાં સમાવેશ નવા વિસ્તારોમાં દર ચોમાસામાં જે ખાડીના પાણી ભરાય છે, સણિયા, હેમાદ, સરોલી અને પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં આ કામગીરી હાથ ધરાશે.
આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે તાત્કાલિક સર્વે કરાવડાવી અને ત્યાં સ્ટોર્મ ડ્રેન નાખવા માટેનું આયોજન હાથ ધર્યું છે. અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ આ ચારેય ગામોની અંદર 48.5 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેન નેટવર્ક નાખવાનો, એટલે કે વરસાદી પાણીનો નિકાલ કરવા માટેના નેટવર્કને મંજૂરી આપવામાં આવી છે. જુઓ કઈ રીતે નિયમો ભંગ કરનારાઓ પરેશાન થઈ રહ્યા છે. નિયમો તોડવાની સજા જોઈ લો. લાંબી કતારના દ્રશ્યો છે અમદાવાદની આરટીઓ કચેરી.